જો ચેનલ પર નવા હોય તો ફટાફટ આવી રીતે સબસ્ક્રાઈબ કરી દેજો અને બીજાને શેર પણ કરજો આ ઘઉંના લોટના ખસ્તા ક્રિસ્પી શક્કરપારા બનાવવા માટે મેં અહીંયા વન ફોર્થ કપ જેટલું દૂધ લીધેલું છે આ વન ફોર્થ કપ જેટલા દૂધમાં હું અડધા કપ એટલે કે એના કરતાં ડબલ એવી ખાંડ ઉગળવા મૂકી દઈશ જો તમે અહીંયા પાવડર સુગર એટલે કે દળેલી ખાંડ લેતા હોય તો તમારે ફક્ત ને ફક્ત અડધા કપથી થોડી એવી ઓછી લેવાની છે હવે અહીંયા દૂધમાં ખાલી ખાંડ ઓગળે તેટલું જ ગરમ કરવાનું છે અહીંયા કોઈ પણ તારની ચાસણી બિલકુલ નથી કરવાની તો હવે બધી ખાંડ અહીંયા ઓગળી ગઈ છે તો આપણે ગેસની ફ્લેમને બંધ કરી અને મિશ્રણ ઠંડુ થવા દઈએ ઘઉંના લોટના શક્કરપારાને જો તમારે એકદમ ક્રિસ્પી બનાવવા હોય તો તેનું પરફેક્ટ માપ છે અહીંયા દૂધ વન ફોર્થ કપ હાફ કપ જેટલી ખાંડ અને વન ફોર્થ કપ જેટલું ઘી મોણ તરીકે આપણે ઘીને લેવાનું છે જે આપણે ગરમ થવા ઓલરેડી મૂકી દીધેલું હવે મેં અહીંયા બે કપ જેટલો ઘઉંનો લોટ લીધેલો છે જેમાં એક ચપટી જેટલું મીઠું અડધી ચપચી જેટલી દળેલી ખાંડ સાથે મેં એલચી પાવડર ક્રશ કરેલો તે ઉમેરી દઈશ હવે અહીંયા બે કપ જેટલા ઘઉંના લોટમાં હું વન ફોર્થ કપ જેટલું ઘી ઉમેરીશ જેને આપણે હમણાં ગરમ થવા મૂકી દીધેલું ઘીને લોટ સાથે એકદમ ક્રમલી થાય એટલે કે બધું મિક્સ થઈ જાય ત્યાં સુધી રબ કરી અને મિક્સ કરી લેવાનું છે તમે જોઈ શકો છો ઘી શરૂઆતમાં ગરમ હોય ત્યારે આપણે ચમચીથી હલાવી શકાય પણ પછી આપણે સરસથી હાથથી જ મસરી લેવાનું હવે આપણું જે દૂધ ને ખાંડ ગરમ કરેલા હતા તે ઠંડુ થઈ ગયું છે મિશ્રણ તો થોડું થોડું કરીને આપણે તેમાં ઉમેરતા જઈએ આ શક્કરપારાનું પરફેક્ટ માપ હું તમને ફરીથી કહું છું બે કપ ઘઉંનો લોટ હોય ત્યારે વન ફોર્થ કપ જેટલું દૂધ અડધા કપ જેટલી ખાંડ અને વન ફોર્થ કપ અગેન એટલે કે એક કપનો ચોથો ભાગ જેટલું ઘી ગરમ કરેલું ઉમેરવાનું ખૂબ જ ખસ્તા બનશે અને અહીંયા નાના બાળકો માટે સ્પેશિયલી મેંદા વગર જો બનાવવા માગતા હોય તો આ તેનો બેસ્ટ ઓપ્શન છે અહીંયા આપણે મોણમાં તેલનો ઉપયોગ હવે બિલકુલ નથી કરવાનો કારણ કે ઓલરેડી આપણે ઘી ઉમેરી દીધું છે છતાંય જો તમને અહીંયા થોડું એવું કડક લોટ લાગતો હોય તો બેથી ત્રણ ચમચી જેટલું દૂધ ઉમેરી સરસ આવી રીતનો ભાખરી જેવો લોટ બાંધી લેવાનો તમે જોવો છો એમ એકદમ વધારે કડક પણ નહીં અને એકદમ રોટલી જેટલો ઢીલો પણ નહીં તેવો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે તો મેં તેને પાંચથી સાત મિનિટ જેવો રેસ્ટ આપી દીધેલો તો હવે આપણે કોઈપણ એક સરફેસને એટલે કે પ્લેટફોર્મની સરફેસને ક્લીન કરી અને તેનું આવી રીતના ગોળ મોટો લુઓ વાળી લેશું વધારે પડતા ક્રેક ન પડે એટલે ફરીથી આપણે તેને આવી રીતના ગોળ કરી અને ફરીથી મોટી ભાખરી વણી લેવાની છે આ મોટી ભાખરીને થોડી એવી આપણે જાડી રાખીશું જેથી કરીને ફરસા શક્કરપારા આરામથી મળે કારણ કે તો જ આપણા લેયર છૂટા છૂટા સરસ દેખાશે હવે આવી રીતની ભાખરી વણાઈ જાય ત્યારબાદ આપણે તેના કોર્નર્સ કટ કરી લેશું જેથી કરીને શક્કરપારાનો શેપ એકદમ સરસ એવો ચોરસ આવે ફ્રેન્ડ બિલીવ મી આ રીતના શક્કરપારા બનાવશો તો માર્કેટમાં હોય તેવા જ મળશે આપણે તેને એક જ સરખી સાઈઝમાં હવે કટ કરીશું તો જો હજી સુધી તમે આ રીતના શક્કરપારા ઘરે ન બનાવ્યા હોય તો ફટાફટથી આજે જ ટ્રાય કરજો આની સાથે સાથે હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં ન નમકપારાથી લઈ અને ચક્રી સુધીની બધી લિંક શેર કરીશ તો એ પણ જરૂરથી વિઝિટ કરજો તો હવે આ રીતના હું કમ્પ્લીટ પૂરેપૂરા શક્કરપારાના લોટને ચોરસ વણી અને કટ કરી લઈશ આ પ્રોસેસ થતી હોય ત્યારે આપણે તેલને પણ સારી રીતના ગરમ થવા મૂકી દેવાનું છે શક્કરપારામાં એક જ વાર તેલ સરસ રીતના આપણે ગરમ કરવાનું છે પછી આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર જ એક બેચને તળાતા સાતથી આઠ મિનિટ થાય તે રીતના તળીશું કારણ કે આપણે આની જાડાઈ વધારે રાખેલી છે એટલે અંદર સુધી સરસ કૂક પણ થવું જોઈએ એક વખત તેલમાં તમે બધા શક્કરપારા એડ કરી દો ત્યારબાદ આપણે તેને ઘડીએ ઘડીએ એટલે કે ફરીથી તેને ટચ નથી કરવાનું એકવાર સારી રીતના થઈ જાય ત્યારબાદ આપણે તેને ત્રણથી ચાર મિનિટ પછી જ હલાવવાનું છે જો જરૂર પડે તો વચ્ચે તમે ચાકાની મદદથી એકબીજા પર શક્કરપારા ન ચોટે એ માટે એકથી બે વાર હલાવી શકો છો આવી રીતે તો ફ્રેન્ડ્સ હવે એક બાજુ ત્રણથી ચાર મિનિટ થઈ ગઈ છે તો હું તેની સાઈડને ચેન્જ કરી લઈશ અત્યારે મેં ગેસની ફ્લેમ બિલકુલ સ્લો જ રાખેલી છે સમય વધારે લાગશે પણ ખૂબ જ સરસ ફ્રાય થશે તો એ વાતનું અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે આની સાથે સાથે તમે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તમારા ઘરે દિવાળી પર બીજા કયા કયા નવા નાસ્તાઓ બને છે અને હા કાલે સેમ ટાઈમે આપણે ચોરાફરીની રેસીપી શીખીશું તો ત્યાં સુધી તમે મારી ચેનલ ઉપર હજી સુધી સબસ્ક્રિપ્શન બટન પ્રેસ ના કર્યું હોય તો અત્યારે જ કરી દેજો તો હવે એકદમ સરસ એવા બ્રાઉન જેવા શક્કરપારા બનીને તૈયાર છે જેને તમે બિસ્કિટ શક્કરપારા પણ કહી શકો તો ચલો આપણે તેને સાવ કરીએ આ શક્કરપારા બન્યા હશે ત્યારે થોડા એવા સોફ્ટ લાગશે પણ જેમ જેમ તે એકથી બે કલાક જેવો રહેશે ત્યારબાદ આટલા જ સરસ કડક અને ક્રિસ્પી થઈ જશે જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો બીજા સાથે શેર કરજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ કરજો